हारा देश में जन्म आप्यो भारत जेवा देश में आ भगवानी बहु मोटी कृपा है। एने से आपड़ा ऊपर करुणा करी से 24 कलाक ऑक्सिजन वायु मफत में आपे, सूर्यप्रकाश मफत में आपे, पाणी वरसादनी वरसाद वरसावी पाणी मफत में आपे, हो वीघा जमीन होय पण यहाँ वरसाद न वरसे करो हूँ, ई कृपा आपने देखाती नहीं, ई सेजे आपे से एटले एनो महिमा नहीं। लो एने न देव होय ने भाई આપણે ગમે એટલું બળ કરીને તોય ન દે લ્યો, આ વરસાદ ઓણ બંધ જ નહોતો રહેતો, તે કપાહમાં ઝીંડવા આવતા જ નહોતા, માંડ બંધ રહ્યો ને ઝીંડવા આવ્યા તે માલપા ઈળું નીકળ્યું, ન દેવું હોય એને, અહીંયા પાક આવ્યા પછી ન આપે ને, ઓછામાં પૂરું વળી પાછું છે તો તીડ આવ્યા, શું કરો તમે અહીંયા? કલ્પના કરો તો આપણને એમ થાય કે આટલા બધા ટીરડા ઉત્પન્ન કેમ થતા છે, અને ક્યારેક જ થાય ને ક્યારેક ન થાય, આમ લૂમો ઝૂમો તમારે ટીરડા આવે ભાઈ, અને એટલા બધા આવે એટલા બધા આવે, વાત જવા દે અને બધું ખતમ કરી નાખે, માણાએ ખતમ કર્યું હોય તો કેસે કરે, આની ઉપર તો કેસે કેમ કરવો, એટલે ઉપરવાળો જેટલું ધ્યાન રાખે એ રક્ષા કરે, એ આપણું ખ્યાલ રાખે એટલું બીજું કોણ રાખે, અને એટલા માટે એ મફતમાં દે છે, અને કોઈ દી કહેતો નથી મેં આટલું તારા માટે કર્યું એટલે મને તમને કોઈ દી એનો ગુણ આવતો નથી। અમારા મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, જેનાથી આખું આ જગત ચાલે છે એને કોઈ જાણતો, એ પડદા પાછળ રહીને કામ કરે છે એટલે કોઈને દેખાતું નથી। 32 પુતળી રમાડનારા પેલા ગામડામાં આવતા હતા, જોયો ખેલ 32 પુતળીનો, જેને જોયો એ ઊંચી આંગળી કરો છે જરા, ઓહો હો બધાએ જોયો શું ભાઈ। હવે એમાં તમે બધાએ જોયું હશે કે પુતળા નાચતા હોય, પુતળા વાજિંત્ર વગાડતા હોય, પુતળા લડાઈ કરતા હોય, 32 પુતળી અને પડદો હોય, પડદાની આગળ આ બધા ખેલ ચાલતા હોય, નાના છોકરા હોય ત્યારે તો બધાને એમ જ લાગે કે આ પૂતળા વાજિંત્ર વગાડે છે, પૂતળા યુદ્ધ કરે છે, પૂતળા બધા નાચે છે, એવું જ લાગે બરાબર, પણ હકીકતમાં એ પૂતળાને નચાવનારો માણસ પડદાની પાછળ હોય, એ જેમ પાછળથી દોરીઓ ખેંચે એમ અહીંયા પૂતળા બધા નાચતા હોય। હવે ઈવડો એ જે નચાવે છે એ કોઈને દેખાતો નથી, એ પડદાની પાછળ છે, એમ આખી સૃષ્ટિ ચલાવનારો ઈશ્વર એ પડદાની પાછળ છે, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, માટે એક ઈશ્વર જે છે એક ઈશ્વર એમાં ભક્તિ મારે તમારે રોજ કરવી। મને એક ભજન ગમે છે, મારે આજ તમને સંભળાવું કે મેરે મન મેં રામ, કોઈ બી ભગવાનનું નામ આવે તો એક આપણે અહીંયા અવતારો ઘણા થયા, રામ કૃષ્ણ કોઈ પણ કયો, મારે તો મૂળ કેવું કોઈ એક ઈશ્વર છે ને એ ઈશ્વરમાં ભક્તિ કરવી, જે નામથી કરવી એ નામથી, કોઈક એક ઈશ્વર છે એટલે કોઈ પણ ઈશ્વરનું નામ આવે મૂળ એક તત્વ છે, મેરે મન મે રામ તન મે રામ રોમ રોમ મે રામ રે, રામ સુમીર લે ધ્યાન લગા લે છોડ જગત કે કામ, બોલો રામ 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 રામ। ક્યાંથી દુનિયાએ આપણી ભારત દેશની તો આ સંસ્કૃતિ છે વસુદૈવ કુટુંબકમ, આખી પૃથ્વી એક કુટુંબ છે, વિભાગો મારા તારી તો માણસની સંકુચિતતાની દેન છે, માણસને પોતાના કંઈક નિજી સ્વાર્થો સિદ્ધ કરવા, માણસને કંઈક પોતપોતાની ખીચડીઓ પકાવવી એટલે વાડાવાડીને મારા તારીને આ બધું છે, બાકી ભારતના આર્ષ ઋષિમુનિઓ એવું કહીને ગયા કે આખી પૃથ્વી એક કુટુંબ છે, બધાનો માલિક કોઈ એક ઈશ્વર છે, સબકા માલિક એક હૈ। અને આપણે તો ભગવાનમાં એમ કરી નાખ્યું કે ભાઈ આ મારાન આ તારા, આ મારાન આ તારા, આપણી આપણી સંકુચિતતાઓ એટલી બધી વધી ગઈ છે, ભગવાનમાં મારું તારું કર્યું, પ્રોપર્ટીમાં તો મારું તારું કર્યું, જમીનમાં મારું તારું કર્યું, પણ ભગવાનમાં આ ભગવાન મારા આ ભગવાન તારા, ભગવાન એક જ છે ને એ ભગવાન બધાનો છે ભાઈ, એક જ ભગવાન છે
એ બધાનો ભગવાન છે. અને ક્યારેક કોઈ કોઈ પણ ઈશ્વરનું નામ લે માણા રાજી કેટલા થાય. કોકના ઈશ્વરનું નામ, ઈશ્વર તો મેં કીધું એમ એક જ છે, આ તો નો સતાય તમને મનાય. તો કોઈના ઈષ્ટદેવ હોય એનું તમે નામ લ્યો તો એ માણસ કેટલા રાજી થાય. આપણા ભગવાનનું કોઈ નામ લે તો આપણે રાજીપો થાય, એમ આપણે કોકના ભગવાનનું નામ લઈએ તો એ પણ રાજી થાય. એક નામ લેવાથી જો માણા એટલા રાજી થતા હોય તો માણસને રાજી કરતાય આવડવું.